आप जो रहा छो स्पार्क टुडे न्यूज हूँ छू अपनी साथ मानसर हो तो वडोदरा कॉर्पोरेशन की सांसद धारासभ्य संकलन समिति की बैठक में महकम की अछत अटल ब्रिज सहित विषयों साथ खाद्य पदार्थों में भेड़सेड़ मुद्दे कायदा में सुधारा हेतु विधानसभा में धारासभ्य योगेश पटेल रजूआत करी धारासभ्य योगेश पटेल रजूआत करी थी कि वडोदरा कॉर्पोरेशन में महकम ओछी होवा कामगिरी असरग्रस्त बने अंदाज मुजब 750 जेटला अधिकारी कर्मचारियों की अछत है। आ अंगे कमिश्नरे आगामी 3 महीना में भर्ती बाबते सहमति आपी तदुपरांत जुबेली बाग में एक्सरे मशीन कार्यरत रजूआत करी जारी गैस कनेक्शन नाना लीधा बाद साधनों होवा छता कॉन्ट्राक्ट न आपी छेल्ला 7 वर्ष थी लाभार्थियों ने धक्का खड़ावे छे जेथी ते बाबते रजूआत थई छे। खास करीने खाद्य पदार्थ में भेड़सेड़ करता वेपारी कायदानीथी छटकबारी शोधी बची जता समग्र राज्य में आ परिस्थिति उद्भवी छे जेथी कायदा ने वधु मजबूत बनाव आगामी विधानसभा में रजूआत थशे तेमज वारंवार माध्यमों में अटल ब्रिजना मुद्दाओ चर्चाए छे जेथी आगामी चौमासु ऋतु में ब्रिजनी स्थिति जोया पछी बाकीनो पेमेंट चूकवो हाल पेमेंट अटकशे। बधा ज विभागों में एक तो स्टाफ ओछो छे एना लीधे कामगीरी थई शकती नथी। लगभग 750 जेटला जो स्टाफ अधिकारीओ के कर्मचारीओने जोड़वामां आवे तो मने लागे छे कॉर्पोरेशननुं तंत्र ચાલતું થઈ જાય, કારણ કે જ્યારે સ્માર્ટ સિટી બની રહી છે અને અધિકારી ના હોય પરંતુ કમિશનરશ્રીએ જવાબ આપ્યો છે કે 3 મહિનામાં આ સ્ટાફ ભરી દેવામાં આવશે। બીજો પ્રશ્ન કે જુબેલી બાગમાં જે એક્સરેને ફોટો પાડવામાં આવતા હતા એ કામગીરી બંધ છે, જેનાથી મધ્ય બરોડામાં જે લોકો સ્વાસ્થ્ય માટે જે એક્સરે માટે જતા હતા એ કામગીરી ફરીથી શરૂ થાય। અને ખાસ કરીને તો અટલ બ્રિજની મેં વાત કરી છે, એ બ્રિજને વારંવાર મીડિયા પર આવ્યા કરે છે તો અત્યારે એની ડિપોઝિટ આપી નહીં પાછી અને જે બી કંઈ એનું બિલ હોય બાકી એ અમને ચૂકવે નહીં। અને ખાસ કરીને તો બરોડા શહેરના 5-5 વિધાનસભામાં ગેસ કનેક્શન માટે જે પૈસા લીધા છે ડિપોઝિટ એ જલ્દીથી કનેક્શન મળે, કારણ કે જ્યારે મરામત સમિતિમાં પણ આ પ્રશ્ન મેં ઉઠાવેલો ત્યારે ગેસ માટેના જે કનેક્શન માટેના પાઇપલાઇન હોય કે અન્ય સાધનો બધું જ છે પૂરતા પ્રમાણમાં છે, પરંતુ એના કોન્ટ્રાક્ટ નથી અપાતા એટલે છેલ્લા 7-1 વર્ષથી જે લોકોએ ગેસના કનેક્શનના પૈસા ભર્યા છે એ લોકોને જલ્દીથી કનેક્શન મળે આ મુખ્ય પ્રશ્ન। અને બીજા અમારા માધલપુરના જે રોડ ખોલવાના બાબતો છે એમાં માનેજા છે, તરસાલી છે, જીઆઈડીસી છે, જીઆઈડીસીનો રોડ બી કારણ કે જીઆઈડીસીમાં જે જાય છે એ રોડ નાનો પડે છે, એ 18 મીટર કે 24 મીટર ખુલે તાત્કાલિક તો અવર જવર થાય એવા ઘણા રોડો છે। આ બધા માટે ચર્ચા થઈ છે અને બધા ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા છે અને બધા જગ્યાએ ના ના એ તો કામગીરી ચાલુ છે, પરંતુ એમાં કાયદામાં આ વખતે વિધાનસભામાં આ કાયદો અમે લાવીશું કે એને માટે સખતમાં સખત સજા થાય, કારણ કે જે ડુપ્લિકેટ ભેળસેળવાળી વસ્તુ મળે છે જેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડે છે એ માટે આરોગ્ય અધિકારીઓ જોડે અમે ચર્ચા કરેલી છે, એમાં પૂરતા કાયદા નથી એટલે છટકબારીમાં છટકી જાય છે। એવો આજે રાજકોટ, અમદાવાદ, બધે સુરત બધે આ પ્રશ્ન ઊભો થયો છે અને બધે ભેળસેળ માટે ધારાસભ્યોએ રજૂઆતો કરે છે અને એ પ્રશ્ન હવેની વિધાનસભામાં અમે આ લાવીશું કાયદા।